પાલિતાણા રૂરલ પોલીસની કથળતી કાયદો અને વ્યવસ્થાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે જસપરા ગામે એક બંધ મકાનમાં ધોળા દિવસે ત્રણ ઇસમો ચોરી કરવા ત્રાટક્યા હતા મકાનના તાળા તોડી ચોરી કરવા ઘૂસેલા ચોરોની જાણ આસપાસના લોકોને થતા હોબાળો મચાવ્યો હતો જેને લઈ બે ચોર નાસી છૂટ્યા હતા જ્યારે ત્રીજો ચોર લોકોના હાથે ઝડપાઈ ગયો હતો અને લોકોએ પોલીસને બોલાવી આ ચોરને પોલીસના હવાલે કર્યો હતો અને વારંવાર રજૂઆત કરવા છતાંય અને એક બે વખત ચોરીના બનાવ બનેલા છે અગાઉ અને ઘણું બધું ગુમાવેલું છે પણ હજી સુધી કોઈ ચોરનો પત્તો લાગેલો નથી પોલીસ દ્વારા કેવી કામગીરી કરવામાં આવે છે પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી સ્થળ ઉપર આજ પોલીસે છે ચોરને પકડીને અમે હાજર અત્યારે પકડ્યો છે ગામમાં પેટ્રોલિંગમાં ગાડીઓ આવે પોલીસની નથી આપની માંગ શું છે અમારી માંગ એવી છે કે ગમે ત્યારે આવી રીતના ચોરને અમે પકડીને આપીએ હોવા છતાંય એની ઉપર કાર્યવાહી થતી નથી બે કલાકથી ફોન કર્યો છે છતાં ગાડી હજી આવી નથી પોલીસ મારા ઘરે અત્યારે ધોળા દિવસે ચોરી થઈ છે અને છતાં પોલીસ અહીંયા હાજર છે અને ચોરી હાજર છે છતાં મારી વસ્તુ પાછી આવી નથી કઈ કઈ જવાબ મળતો નથી આની કઈ કાર્યવાહી પોલીસ આગળ કરે તો સારું અને પોલીસ વાળાના નામ પણ દેશે એ લોકો ચોર આ ચોર છે એ પોલીસના નામે દેશે કે ભાઈ આ વ્યક્તિને પોલીસ વાળાને ઓળખું ગાડી પેટ્રોલિંગમાં આવે છે કે નહીં રાત્રે કેમ ના ના ગાડી પેટ્રોલિંગમાં અહીં આવતી જ નથી કાચા 1.5 મહિના થતા ચોરો આવે છે છતાં કોઈ પોલીસ વાળા કઈ કાર્યવાહી કરતા નથી તો આને જલ્દી જલ્દી મારી વસ્તુ પાછી આવે એ કરે મારી બુટી ગઈ છે બે હાજર નથી અત્યારે અને બીજી કઈક વસ્તુ હોય કે મને બહુ ખેલ રહ્યો નથી કારણ કે મારું મા બાપ નથી એટલે પોલીસ આવી છે કે નહીં અત્યારે પોલીસ હજી આવી નથી બે કલાક થયા ફોન કર્યો છે એક પોલીસ વાળા આવ્યા છે